હવે આગળનો દાખલો લઈએ. ક્વેશ્ચન નંબર 4, વિધેય એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર માઇનસ 3x કયા અંતરાળમાં ચુસ્ત રીતે વધે છે ને કયા અંતરાળમાં ચુસ્ત રીતે ઘટે છે તે શોધો. એટલે હવે આપણે અંતરાળ નક્કી કરવાના છે કે કયા અંતરાળમાં વધે છે ને કયા અંતરાળમાં ઘટે છે. સિમ્પલ છે, એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર માઇનસ 3x. વિકલન કરી કાઢીએ પહેલાં, તો 2 × 4x − 3 કરી નાખ્યું વિકલન. હવે ચુસ્ત રીતે વધે છે, વધે છે એટલે એનું વિકલન પ્લસ થાય. એટલે હું પહેલાં ધારી લઉં છું કે ધારો કે એફ ડેશ એક્સ ગ્રેટર ધેન 0. ધીસ ઇમ્પ્લાઇઝ 4x − 3 ગ્રેટર ધેન 0. આ માઇનસ 3 સામે જશે તો પ્લસ 3, 4 છેદમાં આવશે એટલે એક્સ ગ્રેટર ધેન 3/4. એટલે કે 3/4થી મોટી કોઈ પણ સંખ્યા લેવામાં આવે, એટલે કે 3/4થી ઇન્ફિનિટીમાં એફ ચુસ્ત વધતું વિધેય છે. 3/4થી ઇન્ફિનિટીમાં એફ ચુસ્ત રીતે વધતું વિધેય છે. હવે ઘટતા વિધેય માટે આ જ રીતે વાત કરવાની, પણ લેસ ધેન લઈશું. એટલે એફ ડેશ એક્સ લેસ ધેન 0 એટલે 4x − 3 લેસ ધેન 0 એટલે 4x − 3 x < 3/4 એટલે એક્સની કિંમત 3/4થી નાની, નાનામાં નાની ક્યાં સુધી જાય? માઇનસ ઇન્ફિનિટિવ સુધી. એટલે માઇનસ ઇન્ફિનિટિવથી 3/4માં એફ ચુસ્ત ઘટતું વિધેય છે. ઓકે, એટલે તમારે દાખલાની અંદર આ રીતે અંતરાલ નક્કી કરવાના દાખલા. અંતરાલ નક્કી કરવા માટે એકવાર પ્લસ અને એકવાર માઇનસ લઈ લેવાનું. એકવાર પ્લસ અને એકવાર માઇનસ લઈને તમારે એક્સની કિંમત નક્કી કરવાની. ઓકે, એક્સની કિંમત નક્કી કરો એટલે અંતરાલ નક્કી થઈ ગયો કહેવાય. ચલો એ જ રીતે હજુ બીજો દાખલો. ક્વેશ્ચન નંબર 5, વિધેય આપ્યું છે એફ એક્સ ઇઝ ઇક્વલ 2x³ − 3x² − 36x + 7. કયા અંતરાળમાં ચુસ્ત રીતે વધે છે અને કયા અંતરાળમાં ચુસ્ત રીતે ઘટે છે તે નક્કી કરો. એટલે કયા અંતરાળમાં વધે છે અને કયા અંતરાળમાં ઘટે છે તે નક્કી કરો. તે જ લોજિક આપણું, પહેલાં વિધેયનું, એક્સની સાપેક્ષે વિકલન. તો 2x³ એનું વિકલન 6x² 3x² એટલે 3 × 6x − 36. આખામાંથી 6 કોમન નીકળી જશે, x² − x − 6. આના અવયવ પડી જશે 3 × 6 એટલે 6 × x − 3 × x + 2. હવે અહીંયાથી આ વસ્તુ ખૂબ સમજવા જેવી છે, ખૂબ સારામાં સારી વસ્તુ છે. કેમ? કારણ કે ઉપરનો જે ચોથો દાખલો હતો ને એમાં તો ખાલી આટલું જ આવતું હતું, આટલું એક જ પદ આવતું હતું, 4x − 3, અને એકવાર પ્લસ લીધા ને એકવાર શું લીધા? માઇનસ. એટલે એક્સની કિંમત નક્કી થઈ ગઈ. પણ અહીંયા તો જુઓ, બે અવયવ થઈ ગયા, x − 3 x + 2. તો હવે આનું કેવી રીતે સેટિંગ પાડવાનું? તો એનું સેટિંગ પાડવા માટે તમારે x − 3 = પહેલાં 0 વિચારો એટલે x = 3 થાય, x + 2 = 0 વિચારો એટલે x − 2 થાય. તો x − 2 અને x = કેટલા થયા? 3. હવે આ બંનેને તમારે સંખ્યા રેખા પર નિરૂપણ કરવાનું. તો અહીંયા −2 આવશે આ બાજુ, અને આ બાજુ કેટલા આવશે? 3 આવશે. ઓકે, તો હવે આખી સંખ્યા રેખા 3 ભાગમાં વિભાજન થઈ એમ કહેવાય. આખી સંખ્યા રેખા અથવા તો આખો વાસ્તવિક સંખ્યાઓનો ગણ એ 3 ભાગમાં વિભાજિત થયો. પહેલો ભાગ થયો એક્સની કિંમત −2 કરતાં નાની, બીજો ભાગ થયો −2 થી 3ની વચ્ચે, અને ત્રીજો ભાગ થયો એક્સની કિંમત 3 કરતાં મોટી. પહેલો ભાગ થયો એક્સની કિંમત −2 કરતાં નાની, −2 < x + 3 આ બીજો વિકલ્પ, અને ત્રીજો વિકલ્પ x > 3. હવે આ દરેક વિકલ્પની અંદર તમારા બંને અવયવો x − 3 અને x + 3 એ પ્લસ થાય છે કે માઇનસ થાય છે તે નક્કી કરવાનું.
तो કેવી રીતે નક્કી કરવાનું? તો આ રીતે કોષ્ટક બનાવવાનું, કોઠાની રચના કરવાની, બરાબર? પહેલો અવયવ કયો છે? એક્સ પ્લસ ટુ વિચારીએ, ગમે તે લખાય, અમે એક્સ પ્લસ ટુ લખ્યો. બીજો કયો છે? એક્સ માઇનસ થ્રી. આની ઉપરથી તમારે એફડેસ એક્સનું ચિહ્ન નક્કી થશે. આની ઉપરથી કોનું ચિહ્ન નક્કી કરવાનું? એફડેસ એક્સનું. કારણ કે આનું ચિહ્ન નક્કી કરીએ તો જ આપેલું વિધેય પ્લસ છે કે માઇનસ છે ખબર પડે, તો જે વધે છે કે ઘટે છે તે ખબર પડે, અને એના પછી છેલ્લે તમારો નિર્ણય શું આવશે તે કહેવાનો. તો કેટલા વિભાગ થયા છે? ત્રણ વિભાગ. પહેલો વિભાગ કયો? એક્સની કિંમત માઇનસ બે કરતાં નાની. બીજો કયો? માઇનસ ટુ લેસ ધેન એક્સ લેસ ધેન થ્રી. અને ત્રીજો વિકલ્પ થયો એક્સ ગ્રેટર ધેન થ્રી. હવે એક્સની કિંમત માઇનસ બે કરતાં નાની, તો માઇનસ બે કરતાં નાની તમે કોઈ પણ કિંમત મગજમાં વિચારો. માની લો કે માઇનસ ત્રણ વિચારી, આ માઇનસ ત્રણ આમાં મૂકો, ગમે તે કિંમત વિચારાય, હો માઇનસ બે કરતાં નાની, મેં માઇનસ ત્રણ વિચારી, તો માઇનસ થ્રી પ્લસ ટુ કેવા આવે? માઇનસ આવે કે ના આવે? એટલે આ પદ કેવું થયું કહેવાય? માઇનસ. માઇનસ ટુ કરતાં નાની કિંમત માઇનસ ત્રણ લીધેલી છે, એને તમે આમાં મૂકેલી છે, આમાં મૂકો તો માઇનસ છ, એ પણ પદ કેવું આવ્યું? માઇનસ. માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ. એટલે આ બેનો ગુણાકાર કરીએ એટલે એફડેસ એક્સ મળે, તે બંનેનો ગુણાકાર કરીએ એટલે પ્લસ થઈ જવાનું. પ્લસ થયું એટલે વિધેય કેવું થઈ ગયું કહેવાય? વધતું વિધેય. હવે બીજો વિકલ્પ, માઇનસ બે અને ત્રણની વચ્ચેની સંખ્યા. તો માઇનસ બે અને ત્રણની વચ્ચે સારામાં સારી સંખ્યા ઝીરો, બરાબર? ઝીરો પ્લસ ટુ, તો પ્લસ થાય, પ્લસ ટુ આવે ને. ઝીરો માઇનસ થ્રી માઇનસ. હવે એફડેસ એક્સ એટલે આ બેનો ગુણાકાર છે, તો પ્લસ માઇનસ શું થાય? માઇનસ. એટલે આ વિધેય કેવું થઈ ગયું કહેવાય? ઘટતું. પછી ત્રણ કરતાં મોટી, ત્રણ કરતાં મોટી ચાર લઈએ માની લો, તો ચાર વત્તા બે એટલે છ, એટલે પ્લસ સિક્સ. ચાર ઓછા ત્રણ એટલે એક, એટલે પ્લસ. બંનેનો ગુણાકાર કરો તો પ્લસ, એટલે વિધેય કેવું થઈ ગયું? વધતું. એટલે ટૂંકમાં તમારે એફડેસ એક્સનું ચિહ્ન નક્કી કરવાનું છે કે એફડેસ એક્સ પ્લસ થાય છે, માઇનસ થાય છે કે પ્લસ થાય. એટલે એક કરતાં વધારે વિધેય આપેલા હોય ત્યારે તમારે આ રીતે સંખ્યારેખા પણ નિરૂપણ કરવું પડશે. કોઈક દાખલા એવા પણ આવશે એમાં ત્રણ ત્રણ વિધેય પણ આવશે, સોરી ત્રણ ત્રણ અવયવ આવશે, એક બે ને ત્રણ એવા પણ દાખલા છે. જ્યારે આવશે ત્યારની વાત, તારે અત્યારે હું આ રીતે કહું છું. પહેલાં બરાબર ઝીરો ધારી લો, આખી સંખ્યારેખાને ત્રણ ભાગમાં વિભાજન થઈ જશે, એટલે આ રીતે આખા કોઠાની તમારે રચના કરવાની, બરાબર? અને ભાઈ છેલ્લે જવાબ લખવાનો. જો વધે છે ક્યાંથી? એક્સની કિંમત માઇનસ બે કરતાં નાની. બીજે ક્યાં વધે છે? ત્રણથી મોટી. એટલે માઇનસ ઇન્ફિનિટિવથી માઇનસ ટુમાં, માઇનસ ઇન્ફિનિટિવથી માઇનસ ટુમાં, અને ત્રણથી મોટા માટે વિધેય એફ એ ચુસ્ત વધતું વિધેય છે. બીજું, બધા ઓપન ઇન્ટરવલમાં જ આવશે, કારણ કે ઓપન ઇન્ટરવલમાં જ વિધેય વિકલનીય છે, થિયરીનો કોન્સેપ્ટ જ છે. એટલે વિકલનીય હોવા માટે ઓપન ઇન્ટરવલનો જ ઉપયોગ કરવો પડે. પછી ઘટતું વિધેય ક્યાં છે? તો માઇનસ બે અને ત્રણની વચ્ચે. એટલે માઇનસ, ઓપન ઇન્ટરવલ માઇનસ ટુથી થ્રીમાં ચુસ્ત ઘટતું વિધેય છે. ઓકે, આ જ રીતે તમને ક્વેશ્ચન નંબર સિક્સની અંદર બીજા પાંચ દાખલા આપેલા છે, એક બે ત્રણ ચાર અને પાંચ, એમાં એ અને બી પ્રકારના દાખલા તમારે જોવાના છે. કારણ કે પહેલો અને બીજો દાખલો છે એમાં એક એક પદ આવે છે, એનું વિકલન કરો એટલે કેવું પદ આવે છે? એક. એટલે ખાલી એના બે જ ભાગ પડે છે. પછી એ રીતે આમાં પણ ટુ એક્સ પ્લસ થ્રી જ થાય છે, એટલે એકવાર પ્લસ અને એકવાર માઇનસ. ઓકે, અહીં સુધી આપણે આજે રાખીએ છીએ. આજે આપણે સ્વાધ્યાય 6.1ને પૂરું કર્યું અને સ્વાધ્યાય 6.2 વધતા અને ઘટતા વિધેયનો ટોપિક ચાલુ કર્યો, અને એમાં 1 થી 6 દાખલાનો અભ્યાસ કર્યો. 1 થી 5, ઓકે, 1 થી 5 છઠ્ઠો દાખલો તમારે ગણવાનો, એટલે 1 થી 5 દાખલા ચલાવ્યા. ઓકે, ફરીથી કહું છું, વિડીયો બને ત્યાં સુધી પેન ડ્રાઈવ ખરીદજો. પેન ડ્રાઈવ ન હોય તો ગૂગલ ડ્રાઈવ ઉપર બે ત્રણ ઈમેલ એડ્રેસ બનાવીને એની અંદર સ્ટોર કરી લેજો.
કારણ કે ઓછામાં ઓછો 100 થી 150 GB કામ થયેલું છે. આ તો મેં મારા મેથ્સની વાત કરી, એ રીતે ફિઝિક્સ, એ રીતે કેમેસ્ટ્રી બધાના વિડીયો તમારે સ્ટોર કરી રાખવા પડશે, કારણ કે એને તમારે ગમે ત્યારે જોવા પડે, બરાબર છે? એટલા માટે ફરીથી કહું છું, દરેક ચેપ્ટરના વિડીયો અલગ અલગ પેન ડ્રાઈવ અથવા તો એક મોટી પેન ડ્રાઈવ લઈને એની અંદર સ્ટોર કરી લેજો. ડિલીટ થઈ જાય ના એ ધ્યાન રાખજો, કારણ કે મારાથી ડિલીટ થઈ ગયા, મારાથી ભૂલ થઈ ગઈ છે મોટી, એટલે એવી ભૂલ તમારી ન થાય એટલા માટે તમને કહું છું.